દરેક જણ હેડિંગ મારો વિરોધ અલંકાર, વિરોધ અલંકાર સમજી લઈએ. વિરોધ સ અવિરોધ અપી વિરુદ્ધેત્વેન યદવચ, એની વ્યાખ્યા છે. શું કહે છે? તો વિરોધ નથી ન હોવા છતાં વિરુદ્ધત્વ ભર્યા વચનો, એટલે વિરોધ નથી છતાં વિરુદ્ધત્વ ભર્યા વચનો કરવામાં આવે ત્યારે વિરોધ અલંકાર કહેવાય. તમને એમ થશે કે આ કેવું વળી વિરુદ્ધ નથી અને વિરુદ્ધત્વ હોવું જોઈએ? સમજાવું છું. પહેલાં તો શું હોવું જોઈએ? તો બે વસ્તુઓનું વિધાન થવું જોઈએ, કારણ કે બે વસ્તુ હશે તો જ આપણે વિરોધ અને વિરોધ નથી એવું બતાવી શકીશું ને. વિરોધ ન હોવા છતાં વિરોધ હોવાની ઉક્તિ, ઉક્તિ એટલે કહેવામાં આવે, ઉક્તિ એટલે કહેવામાં આવે. વિરોધ જે દર્શાવશે એ કેવો છે? તો નથીને બતાવે છે એટલે વાસ્તવિક ના હોય, કવિકલ્પિત હોય. અને જે કવિકલ્પિત વિરોધ બતાવશે એમાં જ અલંકારનું સૌંદર્ય હશે, વક્રોક્તિ પણ આવી જશે. વક્રોક્તિ, વક્રોક્તિ એટલે આડી રીતે કે એને વક્રોક્તિ કહેવાય. હા બોલો બેટા, જાઓ ને બેટા, જાઓ જાઓ. હા હવે એમાં ઉદાહરણ જોઈએ. ઉલ્લાસ 10 શ્લોક નંબર 91, શ્લોક નંબર 91 જોઈ લો. તમારી ચોપડીમાં જે હોય, અભિનવ નલિની કિશલ, એ છે તમારી ચોપડીમાં? અભિનવ નલિની કિશલ છે બેટા, ગર્લ્સ? ઉદાહરણ જોઈ લો. ઉલ્લાસ 10 શ્લોક નંબર 91 મળ્યું, હા કે ના કહો મને. ઓકે, હવે જુઓ. હા હા, એમાં જુઓ શું કહે છે. હે ભાગ્યશાળી, દૈવ વસાત તારા વિયોગરૂપી વજ્રના પડવાથી આ હિરણાક્ષીને માટે તાજા કમલીના પાન અને બીજતંતુઓના કંકણો વગેરે દાવાનળનો ઢગલો બન્યા છે. સમજી લઈએ આપણે કે નસીબ યોગે શું છે. તો વિરહ બતાવે છે, વિરોધ નથી પણ વિરોધ છે. અલંકારનું મહત્વ ક્યાં છે? નાયિકાનું વર્ણન છે. નાયિકા, નાયિકા પાસે નાયક નથી એટલે એને એના પ્રણયનો વિરહ થયો છે. એ વિરહ થયો હિરણાક્ષી એટલે યુવતીને કમલીના પાન અને બીજતંતુઓના કંકણો, એટલે એને કમલના પાન મૂકવામાં આવે કે કોઈ ફૂલની પાંદડી અડાડવામાં આવે તો પણ. હવે આવ્યો વિરોધ. એ તો ઠંડક આપે પણ ઠંડક નથી આપતું. શું આપે છે? દાવાનળ આપે છે. એટલે અહીંયા વિરોધ ન હોવા છતાં વિરોધ બતાવવામાં આવ્યો અને વિરોધ અલંકાર થયો. કમળની દાંડી, કમળનું ફૂલ, એની સામે દાવાનળ, એ એક બાબત છે. શાંત, મુલાયમ, શીતળ. બીજી બાબત છે અગ્નિ, ભભૂકવું અને વિરહ. એટલે અહીંયા આપણને વિરોધ નથી પણ પ્રેમને કારણે જે જોવા મળે છે વિરુદ્ધત્વ ભર્યા વચનો, તો વિરોધ અલંકાર થયો કહેવાય. ત્યાં વિરોધ અલંકાર કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? સમજ પડી ગઈ ગર્લ્સ?